સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચાર સ્વ પોથી ભાગ નંબર બે એમાં પર્યાવરણ વિષયની આપણે સમજૂતી મેળવતા હતા એમાં પાઠ નંબર આપણે તેર અને આ સત્રનો છેલ્લો પાઠ કે નદીની સફર એ પાઠનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડિયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો આગળ વધીએ આપણે પાઠ નંબર તેર નદીની સફર પહેલો પ્રશ્ન જોઈએ આપણે નીચે આપેલી યાદી પૈકી પાણીમાંના સજીવ જીવિત અને નિર્જીવનું વર્ગીકરણ કરવાનું છે તો સજીવ અને નિર્જીવનું વર્ગીકરણ આપણે કરી દઈએ તો જો માછલી થર્મોકોલ ઓડી બત્તક તેલ કરછલા પ્લાસ્ટિક કાચબો ચાણમૂત્ર કચરો પાણી અને દેડકો અને સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરવાનું છે તો પાણીમાં સજીવ અને પાણીમાં ના નિર્જીવ તો જો એમાં માછલી બતક કાચબો દેડકા અને કરસલા એ બધા સજીવ આવશે અને નિર્જીવમાં કોણ છે તો કે થર્મોકોલ તેલ ચાણમૂત્ર કચરો હોડી પ્લાસ્ટિક અને પાણી આ રીતે તમારે અલગ અલગ વિભાજીત કરી દેવાનું છે જે જૂની સ્વાધ્યાય પૂરતી છે એમાં થોડુંક ડિફરન્સ હશે નવી છે એ પ્રમાણે આપણે સોલ્યુશન કરીએ છીએ હવે પ્રશ્ન બે પાણી ગંદુ કેવી રીતે થાય છે તે વિશે તમારા વિચારો લખો તો જોઈએ કે જ્યારે નદી ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીમાં કે એનો ઉપયોગ કે જુદી જુદી રીતે કરે છે જેમ કે કપડાં ધોવામાં પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં પાણીમાં કચરો નાખવા કારખાનાઓ તેમના કે કેમિકલ વાળું પાણી જે છે એને શુદ્ધ કર્યા વિના જ કે નદીમાં છોડી દેશે કે આ રીતે પાણી અલગ અલગ રીતે ઘણી પ્રકારે કે પાણી ગંદુ થાય છે હવે છે પ્રશ્ન ત્રણ તમે જાણતા હો તેવા જળસર પ્રાણીઓ પક્ષીઓને વનસ્પતિ યાદી પાણીમાં જે હોય તે વસ્તુ યાદ કરવાની કીધી છે તો જો જળચર પ્રાણી પક્ષી અને વનસ્પતિ પાણીની વસ્તુ હોય તો એમાં કાચબો ચાપ મગર દેટકો જળસર પ્રાણી છે પછી જળસર પક્ષી તો બતક હંસ બગલો અને સારસ પછી જળછર વનસ્પતિ તો કમળ લીલ શેવાળ બામ અને શિંગાડો હવે છે પ્રશ્ન પાણીમાં ભેળવવાથી પાણીનો રંગ બદલાતો હોય તેવી વસ્તુ પર વર્તુળ કરો અને પાણીમાં જે વસ્તુ ઓગળતી હોય તેના પર છોરસ કરો અન્ય ત્રણ વસ્તુઓ તમે ઉમેરો તો જોઈએ શાહી છે તો એ રંગ બદલાય એટલે એમાં ગોળ કરવાનું મીઠું છે એ ઓગળી જાય એટલે એમાં છોરસ દૂધમાં રંગ બદલાય એટલે છોર ગોળ ખાંડ ઓગળી જાય એટલે છોરસ હળદરમાં રંગ બદલાય એટલે ગોળ અને પછી ખાવાનો ગોળ છે એ ઓગળી જાય એટલે ચોરસ તેલમાં રંગ બદલાય એટલે ગોળ છાબુ પાણીમાં નાખો તો ઓગળી જાય છે એટલે આપણે ચોરસ કર્યું છે રેતી એ ન આવે રેતી ન ઓગળે એ આમનો પણ કલર એનો બદલે ધૂળવાળી હોય ને એટલે એટલે આપણે બે રીતે લખી શકીએ બીજું મધ માટી અને કાંકરા આપણે લખ્યા છે તો હવે ઉપરની પ્રવૃત્તિ કર્યા પછી મળેલા પરિણામો છે નોંધો તો જોઈએ પહેલો પ્રશ્ન પાણીમાં ઓગળ્યા પછી પાણીનો રંગ બદલાતો ન હોય તેવા પદાર્થોની યાદી તેમાં મીઠું ખાંડ તેલ અને મધ બીજો પ્રશ્ન પાણીમાં ઓગળ્યા પછી પાણીનો રંગ બદલાતો હોય તેવા પદાર્થોની યાદી તો શાહી દૂધ અને હળદર ત્રીજો પ્રશ્ન છે પાણીમાં ઓગળતા ન હોય તેવા પદાર્થોની યાદી તો રેતી અને કાંકરા ચોથું છે વર્તુળ અને છોરસ બંનેમાં જે પદાર્થ ન નોંધ્યા હોય તેવા પદાર્થોની યાદી યાદીમાં સાબુ ન આવે અહીંયા આવશે રેતી રેતી તો આપણે નોંધાઈ ગઈ છે ને કાંકરા નોંધાઈ જશે અને મંત્રી નોંધાઈ ગયું છે એટલે કઈ વસ્તુ આવશે નહીં પ્રશ્ન પાંચ નીચે આપેલ પ્રવૃત્તિ કરી જુઓ તો જુઓ પહેલાં એક કાસનો પ્યાલો લેવાનો તેમાં ચોથા ભાગ પાણી ચોથો ભાગ ખાલી રહે તેટલું પાણી ભરો ઉપર થોડુંક ખાલી રહે એટલું આ ચોથો ભાગ એટલું ખાલી રહે એટલું કરવાનું બીજી પ્રવૃત્તિ આ પ્યાલાના પાણીમાં શાહી કે રંગ ઉમેરો એટલે આમાં શાહીને રંગ નાખવાનો તેને ચમચીથી હલાવીને પાણીને રંગીન બનાવવાનું પછી હવે આ પાણીમાં ત્રણ ચાર ચમચી તેલ નાખી બરાબર હલાવો એટલે તેલ નાખશું પછી ચોથું પાણી અને તેલના મિશ્રણને થોડા સમય માટે સ્થિર મૂકી દો પછી પાંચમું કે છેલ્લા આ છેલ્લે આ પ્યાલાના મિશ્રણનું અવલોકન કરી તમારું તારણ નોંધો તો જો પ્યાલામાંનું મિશ્રણનું અવલોકન કરતાં ખ્યાલ આવે છે કે પાણીનો કલર બદલાય છે અને પાણી સ્થિર થતાં તેલ પાણીની છપાટીની ઉપર આવી જાય છે જેને આપણે પાણીથી અલગ કરી શકીશું છઠ્ઠો પ્રશ્ન છે પાણીને પીવાલાયક કે શુદ્ધ કરવા માટે તમે જાણતા હોય તેવી કોઈ પણ એક રીત વિશે ચિત્ર સાથે વર્ણન લખો આપણે ચિત્ર નથી દોરી પણ તમે આના પ્રમાણે ચિત્ર દોરી શકો જો એક ગ્લાસ લેવાનું પાણી લો આ અશુદ્ધ એટલે કે ડોળું પાણી હોય એને શુદ્ધ કરવા માટેની એક ફટકડીનો ટુકડો દોરીથી બાંધીને તેને થોડી થોડો વાર કે પાણીમાં ડૂબાડીને ફેરવું થોડા સમય સુધી પાણીને સ્થિર રહેવા દો પાણી સ્થિર થતાં અશુદ્ધ એટલે કે ડોળવું જે પાણી છે એ નીચે બેસી જાય છે તોળ જેવું હોય માટી જમેલી શુદ્ધ પાણીને બીજા ગ્લાસમાં લઈ લો આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો આ રીતનો સરસ મજાનો જે પાઠ છે આપણે નદીની સફર એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું અને આ સત્રનો છેલ્લો પાઠ કહી શકાય તે હવે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા જે નવા વિડીયો આવે છે એ સૌથી પહેલાં તમને મળે પાઠ એકથી બારની લિંક પણ નીચે આપેલી છે તો એમાં જઈ ફટાફટ તમે બધા જ વિષ પાઠના વિડીયો ફટાફટ જોઈ લેજો હવે મળીએ આપણે બીજા ચેપ્ટર અને ન્યૂ પાઠ સાથે તો મળીએ નવા વિડીયોમાં